દિલ્હી ગેટ નજીકના વિસ્તારમાં પેગી પડી ગયેલ ઠગબાજ ટોળકીએ પગપાળા જઈ રહેલા એક વ્યક્તિને નિશાનો બનાવી તેના ગજવાનો ભાર હળવો કરી ચંપત થઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મહિધરપુરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે સહારા દરવાજાથી દિલ્હી ગેટ વિસ્તારમાં બુધવારે વ્યારાથી સુરત આવેલા રાજેશ દીક્ષિતને ઠગો ભરી ગયા હતા. રાજેશ દીક્ષિત ઝાકપાડા જઈ રહ્યા હતા તે દરમિયાન એક્ટિવા મોપેડ ઉપર સવાર થઈને આવેલા બે ઠગોએ રામેશ્વર દીક્ષિતની નજર ચૂકવી તેમની પાતલુનના ગજવામાં મૂકેલ રૂપિયા 9,260 લઈને ફરાર થઈ ગયા હતા. ઠગોની હરકતથી વાકેફ થયેલા રામેશ્વરભાઈએ બૂમાબૂમ પણ કરી હતી, પરંતુ બંને ઠગો મોપેડ ભગાવીને રફુચક્કર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હી ગેટથી સહારા દરવાજાથી લઈ રિંગરોડ કમેલા દરવાજા વિસ્તારમાં પેદી પડી ગયેલ ચોર ટોળકી છેલ્લા કેટલાક વખતથી સક્રિય થઈ છે, જેઓ આ રસ્તા ઉપરથી એકલ દોકલ જતા લોકોને ટાર્ગેટ કરી તેમનો કિંમતી માલ સામાન ઉપર હાથફેરો કરી રફુચક્કર થઈ જતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સપાટી ઉપર આવી છે.